કચ્છમાં સૌથી નાની ઉંમરે સાંસદ બનેલા વિનોદ ચાવડા કચ્છના સૌથી યુવા નેતા છે. નિત્યક્રમ મુજબ ભગવાનની આરાધના બાદ એનર્જી ફ્રૂટ ખાઈને તેમણે પ્રચારની શરૂઆત કરી. આજે તેમનો પ્રચાર ભુજ તાલુકાના કેરા ગામે પહોંચ્યો, જ્યાં રાજ્યના મંત્રી વાસણ આહિર અને કાર્યકર્તાઓ સાથે પ્રચારની તેમણે કરી શરૂઆત. સવારના હળવો નાસ્તો કર્યા બાદ વિનોદ ચાવડા પોતાનો પ્રવાસની શરૂઆત કરી છે અને અત્યારે તેઓ ભુજ તાલુકાનું જે કેલા ગામ છે કે પટેલ ચોવીસોનું ગામ કહેવાય છે ત્યાં પ્રચાર માટે પહોંચ્યા છે. આજે લગભગ 8 જેટલા ગામો છે અને ત્યારબાદ અંજારમાં તેઓ રોડ શો કરવાના છે અને જેની શરૂઆત તેઓએ ભુજ તાલુકાના કેલા ગામથી કરી છે અને હાલ તેઓ અત્યારે જોઈ શકાય છે કે નીકળી રહ્યા છે બીજી જગ્યાએ પ્રવાસ કરવા માટે અને અહીં વિશાળ સંખ્યામાં કાર્યકરો છે તે ઉપસ્થિત રહ્યા છે. આ એક ભુજ તાલુકાનું સમૃદ્ધ ગામ છે અને અહીંયાના લોકોએ તળાવો સહિત ઘણી બધી માંગણીઓ મૂકી છે, સાથે સાથે પાસપોર્ટ કેન્દ્ર છે તેમાં સુવિધા વધારવામાં આવે તેવી પણ લોકોએ અહીંયા તેમના સમક્ષ માંગણી મૂકી હતી. કેરા ગામમાં ચૂંટણી પ્રચાર બાદ તેઓ પહોંચ્યા બળદિયા ગામ, જ્યાં ઓટલા પરિષદ બાદ લોકોને મતદાન માટે તેમણે અપીલ કરી. લોકોએ પણ અહીં તેમની સમસ્યાઓ રજૂ કરી. કેરામાં લોકપ્રચાર કર્યા બાદ વિનોદ ચાવડા જે કચ્છના સાંસદ અને ભાજપના ઉમેદવાર છે તેને બળદિયા ગામના લોકો સાથે પણ સભા યોજી હતી. અહીંના લોકો આપણી સાથે છે, આપણે ખરેખર એમને પૂછશું કે ભાજપના ઉમેદવારો અને નેતાઓ સભા અને સંબોધન તો કરે છે પરંતુ ખરેખર લોકોના કામ થયા છે કે નહીં તેની સંગે આપણે વાત કરશું કે ગામની શું સમસ્યા છે. પટેલ ચોવીસનું આ ગામ છે, સમૃદ્ધ ગામ છે, એનઆરઆઈ લોકો અહીંયા મોટી સંખ્યામાં રહે છે, એ લોકોને શું સમસ્યા છે, શું પ્રશ્નો છે અને શું રજૂઆત એમને સાંસદને કરી. સૌથી પહેલાં આપતી શરૂઆત કરીશ, ખરેખર આ ગામ છે ત્યારે અહીંયા વિનોદ ચાવડા આવ્યા હતા, અહીંયા ગામની શું સમસ્યા છે અને ખરેખર શું રજૂઆત કરી. અમારે ખાસ કરીને આ ગામ એનઆરઆઈઓનું ગામ છે. આ પટેલ ચોવીસીમાં વિદેશ વસતા ઘણા બધા પરિવારોને જે સમસ્યાઓ હતી, ખાસ કરીને પાસપોર્ટની, અમદાવાદ જે હું કે રાજકોટ જવા માટે ધક્કા પડતા હતા, એના માટે આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈએ પ્રયાસ કર્યો અને કેન્દ્ર સરકારમાંથી પાસપોર્ટ ઓફિસ ભુજ ખાતે મંજૂર કરાવી એ માટે અમને ઘણી ખુશી છે. ખાસ કરીને ઘણા બધા ગામોમાં અમે ફર્યા, કેરા બળદિયા માર્ગ જે છે એ ક્યાંક સાંકળો છે, વર્ષોથી સમસ્યા છે, એ માર્ગ વિશે શું રજૂઆત કરી આજે લોકોએ. એ લોકોએ અમને બહુ આદરપૂર્વક જવાબ આપ્યો છે કે અમે એ વસ્તુ નિકાલ કરશું. સાહેબશ્રીએ જે વિનોદભાઈએ જે અત્યારે કચ્છમાં એફએમ સેવા શરૂ કરી છે એના માટે અમે એને વંદન કરીએ છીએ. આ બળદિયા ગામના લોકો કે જેમનું કહેવું છે કે ચોક્કસથી એમના ગામમાં હજી રસ્તા સહિતના કેટલાક કામો છે જેના સંદર્ભે તેમણે રજૂઆત કરી છે અને તેમને આશા છે કે કચ્છના જે સાંસદ છે તે ફરીવાર ચૂંટાઈ આવે અને તેમના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરે. કાર્યક્રમ આગળ વધ્યો સમૃદ્ધ ગામ સુરજપર અને કોટડા વરલી તરફ. અહીં નેતાજી સાથે સેલ્ફી લેવા માટે પણ પડા પડી જોવા મળી. ધૂમધકતા તાપમાં પ્રચાર બાદ તેમણે TV9 સાથે કરી ખાસ વાતચીત. નેતાજી સાથે એક દિવસ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે ભાજપના કેન્ડિડેટ વિનોદ ચાવડા છે તેમની સાથે પ્રવાસ કરી રહ્યા છીએ. 3 ગામડાઓમાં પ્રવાસ કર્યા બાદ હાલ આપણે વરલી ગામમાં ઊભા છીએ કે જે અંજાર મત વિસ્તારમાં આવે છે. અત્યારે સુરજ છે, મધ્યાહ્ન છે. આપણે વિનોદભાઈ સાથે વાત કરશું કે અત્યાર સુધી તેઓ કયા કયા ગામડાઓમાં ફર્યા, તેમની સામે શું પ્રશ્નો આવ્યા અને એ પ્રશ્નો બાબતે તેમને શું પ્રતિક્રિયાઓ આપી. ખાસ કરીને વિનોદભાઈ કદાચ પટેલ ચોવીસના ગામોમાં ફર્યા, અન્ય કેટલાક ગામડાઓમાં ફર્યા, શું પ્રશ્નો તમારી સમક્ષ આવ્યા, શું નવી ફરિયાદો આવી, કયા કામો લોકોએ તમારી પાસે માંગણી કરી? આપણે પ્રત્યક્ષ અહીંયા જોયું હશે કે પ્રશ્નો તો સાઈડમાં રહ્યા પણ જે કામો કર્યા છે અને એ આ ગામના લોકોએ સામેથી ચાલીને એવું કીધું છે કે કોંગ્રેસના ઉમેદવાર તો ઊભવા જ ન જોઈએ એટલા બધા કામો આજે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં કે આ સરકારે કર્યા છે. વિશેષ વાત રહી કે કાર્યોની, એના સિવાય પણ અમારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લેવલે પણ ઘણા બધા માળખાકીય સુવિધાઓના, પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ થયું છે, કામો થયા છે. ખાસ કરીને કેરા બળદી અને કુંદન પર જે માર્ગ પૂરા કરવા માટેની તમે પણ ત્યાંથી આજે પસાર થયા હતા, ખરેખર કેવી મુશ્કેલી અનુભવાય છે અને કેટલા લાંબા સમયથી આ પ્રશ્ન છે? કારણ કે આપ જાણો છો કે ખૂબ વિશાળ ત્યાં જમીન સંપાદન કરવી પડે, ખેડૂતો સાથે પણ પરામર્શ કરવું પડે અને જે રસ્તો જે છે એ ગામનો રસ્તો આજે વર્ષોથી છે, આઝાદી પહેલાંથી એ રસ્તો છે. હવે પછી નવી દરખાસ્ત કરવા માટે એમની માંગણી છે. દિશાની અંદર પણ અમારા સ્થાનિક ધારાસભ્ય કામ કરી રહ્યા છે. અત્યારે બપોરનો સમય થયો છે, રોજ કચ્છમાં તો કદાચ આવી જ ગરમી હોય છે, કેવી કસોટી વચ્ચે તમારે પ્રચાર કરવો પડે છે? ભૂતકાળના દાખલાઓ તમે જોયા હશે કે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે અન્ય એવા ઘટનાઓ જ્યારે આપણા જિલ્લામાં અને આજુબાજુના જિલ્લામાં બની હોય ત્યારે અમારા સરકારના મંત્રીશ્રીઓ, સરકારના અમારા
અધિકારીશ્રીઓ અને ખાસ કરીને ધારાસભ્યશ્રીઓ કે સંસદસભ્યો હોય કે અમારા નીચેની જે ટીમ હોય, બધા જ લોકો પ્રજાની વચ્ચે રહીને કાર્ય કરી રહ્યા છે. તડકાની વાત મેં તમને ભૂતકાળમાં પહેલાં પણ મેં કરી કે મતદારોની અંદર એક ઉત્સાહ છે. આજે તમે વરલી ગામે જોઈ રહ્યા છો કે જે ઉત્સાહ અને આનંદ એમનો સામેથી દરેક સમાજનો દેખાઈ આવે છે અને મતદાન કરવા માટે લોકો આતુર છે. એટલે ગરમીની બાબતમાં તો આ પ્રક્રિયા અમારી જે છે એક પછી એક ગામની અંદર ચાલુ રહેવાની છે. તો આ તા વિનોદભાઈ ચાવડા કે જેઓ કહી રહ્યા છે કે પડકાર ઘણા બધા છે, લોકો તરફથી પ્રશ્નો પણ આવી રહ્યા છે, પરંતુ જે ગામોમાં અત્યાર સુધી તેમણે પ્રવાસ કર્યો છે તે ગામોમાં જે વિકાસના કામો તેઓએ તેમની સરકારે કર્યા છે તેના વિશે લોકો ચોક્કસ કહી રહ્યા છે. વરલીથી પ્રવાસ આગળ વધ્યો અને પહોંચ્યો કુકમાં કે જ્યાં તેમણે સભા સંબોધિત કરી. રાજ્ય સરકારના મંત્રી અને કચ્છના ધારાસભ્ય વાસણ આહિરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્ષોથી ગુજરાત રાજ્યમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરતા કચ્છી મંત્રી તરીકે ઓળખાતા વાસણભાઈ અત્યારે ઉપસ્થિત છે આપણી સાથે, અને તેઓ પણ સતત વિનોદ ચાવડાના પ્રવાસ દરમિયાન તેમની સાથે ફરી રહ્યા છે. તો આપણે તેમની સાથે વાત કરશું કે જે જે ગામડાઓમાં ફર્યા અને તેમનો તો કદાચ જે લોકો છે તેની સાથે સીધો નાતો છે, લોકોનો કેવો પ્રતિભાવ છે એ જાણવાનો આપણે તેમની સાથે પ્રયત્ન કરશું. વાસણભાઈ, કચ્છ આમ તો ગઢ છે ભાજપનું, પણ અત્યારે જે માહોલ દેખાઈ રહ્યો છે શું માહોલ જોઈ રહ્યો છે? કે ગત પાંચ વર્ષમાં આપણા ભારતીય જનતા પાર્ટીના લાદીલા ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈએ ખૂબ જબરદસ્ત કામગીરી કરી છે. નહીં તો અગાઉના કોંગ્રેસના શાસનમાં આપણે જોતા સંસદ સભ્યને મળવું એટલે દીવો લઈને ગોતવા જવું પડે. આ તો ખૂબ સક્રિય દોડતો યુવાન ગમે એ માણસ એને મળી શકે, આ એની ખૂબ ખાનદાની અને એની પ્રતિભા છે. વાત આવી પાંચ વર્ષની કામગીરીની, તો વિનોદભાઈએ કચ્છને પાસપોર્ટ ઓફિસ અપાવી, કચ્છને સેન્ટ્રલના લગતા જે પ્રશ્નો છે તો 75,000 ગેસના કનેક્શનો અપાવ્યા, ઉજ્જવલા યોજનાનું નીચે સુધી ધરતી સુધી એના લાભાર્થીઓને લાભ મળે એના માટેની ચિંતા કરી, એરપોર્ટ બાબતમાં રેલવે સ્ટેશનો બાબતમાં ખૂબ વિકાસના કામોની દરખાસ્તો કરી છે. નહીં તો દિલ્હીમાં સાહેબ 5 વર્ષ તો તમારા ઇન્ટ્રોડક્શનમાં જાય, તમને ખબર ન પડે કઈ ગલી ક્યાં જાય છે, કઈ ટ્રેન પકડવી, એરપોર્ટમાંથી કયા પ્લેનમાં જવું, નવો માણસ હોય તો. પણ વિનોદભાઈએ ખૂબ સક્રિયતાથી કચ્છમાં કામ કર્યું છે, અને નરેન્દ્રભાઈ જેવા આપણે સવાય કચ્છી જ્યારે દેશના બીજી વખત પંતપ્રધાન પ્રધાનમંત્રી બનતા હોય તો આનાથી વિશેષ બીજું કચ્છી કચ્છીઓ માટે શું હોય? જે રીતે વિધાનસભામાં આ વખતે કદાચ દર વખતે જે પરિણામ આવતું એવું નથી આવ્યું, 3 વિધાનસભા ક્ષેત્રો છે એ અત્યારે કોંગ્રેસ પાસે છે, લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે તમને એ અસર કરશે? પહેલાં તો તમે કહેશો 3 વિધાનસભા નથી, 2 વિધાનસભા છે, 4 ભારતીય જનતા પાર્ટીની છે, 1 હંમેશાને માટે વિધાનસભા કોંગ્રેસની રહી છે, 6માંથી 1 હંમેશા રહી છે. ગયા વખતે 1 અમારી રાપર નથી આવી, પણ બાકીના મેં તમને કીધું તેમ બધા જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત બધા જ વિસ્તારો ભારતીય જનતા પાર્ટીના છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિધાનસભામાં અને લોકસભામાં ઘણું બધું ફરક હોય છે. આજે લોકોનું નાનામાં નાનો માણસ નાનો આજે કુકમામાં લગભગ 650 18 વર્ષથી ઉપરની ઉંમરના 18 વર્ષ પૂર્ણ કર્યા પહેલી વખત મતદાન કરશે એવા નવયુવાનીએ સંકલ્પ કર્યો કે નહીં પહેલો મત તો મારો આ દેશને વિકાસ કરવાવાળો કોઈ આ જગતમાં હોય ને તો દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને જ મારું મત હશે. ધન્યવાદ. ચોક્કસથી, તો લોકસભા અને વિધાનસભા ક્ષેત્ર છે તે બંને અલગ અલગ વિષય છે, અને જે 5 વર્ષ વિનોદ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા છે તે કામો લઈને ભાજપના જે અત્યારે નેતાઓ છે તે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકો પણ તેમને આવકારી રહ્યા છે. કચ્છના હસ્તકળા હબ ગણાતા ગામ ભુજોડીમાં તેમણે પ્રચાર કર્યો ત્યારે લોકોએ પણ સાંસદની કામગીરીને આવકારી હતી. ભુજોડીમાં તો અત્યારે જે ભૂકંપ પાછળ તો વધારે પડતો વિકાસ થઈ ગયો છે, કે મકાનો પણ બન્યા છે, પછી માણસોને અપડાઉન માટે બીજો ઘરાકી ગોતવા નથી જવી પડતી, ઘરાકી અહીંયા પ્રોપર મળી રહે છે, રણ ઉત્સવ છે કે પછી જે કાંઈ અહીંયા ફંક્શનો થાય છે આપણે કચ્છ જિલ્લાની અંદર તો બહુ મજાથી, અને કોઈ પણ જાતની બીજું કોઈ કનડગત પણ નથી, કોઈ સરકારી કે ભાઈ આ અત્યારે ભલે જીએસટી ફલાણું ઢીકળું જે કાંઈ છે પણ અત્યારે અહીંયા કોઈ એવું લોહીપણું નથી,
એટલે એ બાબતમાં બહુ સારું છે. બજોડીમાં હું પણ અત્યારે ઉપસરપંચ છું, હું છેલ્લા બે વર્ષથી હમણાં આવ્યા છે. અમારા કામ માટે બજોડીમાં પણ ઓછામાં ઓછા 20-25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. અમે ઘણા બધા બજોડી રોડના કામ છે કે પછી બધા ઘણા ગટર લેનું આર્થિક બધા ઘણા બધા વિકાસનું કામ કરે છે અને ઘણી ગ્રાન્ટ મળી છે. લોકોના પ્રતિભાવ અને સરકારની કામગીરીની વાત સાથે નેતાજીએ આ વખતે પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. અંજાર અને ભુજ મત વિસ્તારમાં આવતા ગામડાઓની મુલાકાત બાદ હાલ ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી વિનોદ ચાવડા પરત ફર્યા છે. આપણે એમની પાસેથી જાણીશું કે જે જે ગામડાઓમાં તેમણે પ્રચાર કર્યો હતો ત્યાં લોકોનો પ્રતિભાવ કેવો હતો, શું પ્રશ્નો તેમની સમક્ષ આવ્યા અને આ પ્રચાર પછી અત્યારે જીતનો વિશ્વાસ તેઓ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે. પ્રચાર બાદ હવે શું કહેશો, કેવો લોકોનો પ્રતિભાવ છે? સ્વાભાવિક ધોરણે આજે સવારથી જ અંજાર વિધાનસભાનો પ્રચાર પ્રસાર અમે પ્રારંભ કર્યો હતો કેરાથી. અને જે રીતે જોયું કે તમે વાત કરી રીતે બધા એનઆરઆઈ ગામડાઓ છે, એટલે પહેલાં કામની વાત કરીએ તો જેમ કે પાસપોર્ટનું કેન્દ્ર આપણે અહીંયા લાવ્યા, સીધું એમને સ્પર્શે છે. આજનો જે પ્રવાસ છે કુલ મળીને આખા વિસ્તારની અંદર આવડી ગરમી અને પ્રકોપની અંદર પણ તમે જોયું હશે કે લોકોમાં એક ઉત્સાહ હતો. સ્વયંભુ અમે કલાકથી 1.5 કલાક મોડા હતા, છતાંય પણ લોકો આવતા હતા, કારણ કે મારી ગ્રાન્ટમાંથી પણ વિકાસના અનેક કાર્યો ગામડાની અંદર થયા છે. એટલે એ ઉત્સાહ હતો. એક એક ગામની અંદર 2-2 વિકાસના કાર્યો થયા છે. દરેક સમાજની સમાજવાળી હોય કે યુવાનો માટે ક્રિકેટના મેદાન માટે પણ અમે ગ્રાન્ટ આપી છે, કોઈ જગ્યાએ આરોગ્ય અને શિક્ષણ માટે પણ. એટલે ગામના ડેવલપમેન્ટ માટે અલગ અલગ ગ્રાન્ટ આપી છે. વ્યક્તિગત એક લોકોમાં આમ તો 5 વર્ષના જો મારા લેખાજોખા કરીએ તો એ રીતે ઉત્સાહ હતો. બીજી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે કે મુદ્રા બેંક જેવી અનેક બીજી યોજનાઓનો પણ લોકોને લાભ પહોંચ્યો છે. એટલે કુલ મળીને આ વ્યક્તિગત મારી ગ્રાન્ટ હોય કે પછી સરકારની, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાનો લાભ પહોંચ્યો હોય એટલે લોકોમાં એક ઉત્સાહ હતો. નામ જાહેર થયું ત્યારબાદ કેટલા કલાક તમે પ્રવાસ કરો છો અને લોકોનો જે પ્રતિભાવ છે એ જોતા શું લાગે છે, હવે કેટલા મતોથી વિજયી બનશો? સ્વાભાવિક અમને તો ખૂબ એક ઉત્સાહ છે. અને હું તો એટલો મોટો જેટલો આપણો જિલ્લો છે, આપણો લોકસભા વિસ્તાર કચ્છનો છે, એટલે સ્વાભાવિક છે કે આવા જવામાં 1.5-2 કલાક લાગતા હોય છે. અને સવારના પ્રચારે અમે નીકળ્યા પછી સાંજે મોડે સુધી, મોડી રાતે અમે આવતા હોઈએ છીએ. અને 2-2 એમ કહી શકાય કે 4-5 કલાક બી સુવાનો સમય બહુ મળતો હોય છે. અને બાકી જે છે કે ગાડીમાં સુવાનું થતું હોય છે, એના સિવાય કે જે બીજા કાર્યો જે છે ગાડીની અંદર કે ટેલિફોનિક કે આ તે રીતે બધા પૂરા થતા હોય છે. કારણ કે વિસ્તાર જ એટલો લાંબો છે, એટલે કદાચ તમે 10 ગામની અંદર તમારે પ્રવાસ કરવાનો હોય તો એની સાથે બીજા અન્ય સમાજના આગેવાનો મળવાનું, લોકોને મળવાનું, નવા કાર્યક્રમો કે પ્રવાસો વચ્ચે બીજા આવી જાય, એટલે એ રીતે સમય જતો હોય છે. પણ કુલ મળીને જો હું તમને અત્યાર સુધીના મારા પ્રવાસો થયા છે ને લોકોને મળવાનું થયું છે, હું ચોક્કસ પહેલાં પણ મેં કીધું છે ને આજે પણ હું કહું છું કે લોકોમાં, મતદારોમાં એક ઉત્સાહ છે. અમારા કાર્યકર્તાઓની ટીમ પણ કામે લાગી છે અને 2014ની લીડ કરતાં આ વખતે સવાઈ લીડ મળશે એ હું કહું છું તમને. ચોક્કસ આ હતા વિનોદ ચાવડા કે જેઓ કહી રહ્યા છે કે લોકોમાં આજે પણ 2014 જેટલો જ ઉત્સાહ છે અને જે કામો કર્યા છે તેને લઈને ચોક્કસથી તેઓ એવો વિશ્વાસ વ્યક્ત કરી શકે છે કે જે 2014માં લીડ મળી હતી તેના કરતાં સવાઈ લીડથી કચ્છીઓ આ વખતે પણ તેમને જીતાડશે. જય દવે, TV9 કચ્છ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.